પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારજ તાલુકાના રોડ ગામની દત્તક લેવાની જાહેરાત કરી હતી કે ગામમાં તમામ સુવિધાઓ તે સભર અહીંયા ગામને બનાવી દઈશું, પરંતુ અમારી ટીમે ગામની જ્યારે મુલાકાત લીધી ત્યારે ગામમાં વિકાસ તો દૂરની વાત છે, અહીંયા શું થયું છે આવું જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારીજ તાલુકાનું રોડા ગામ દત્તક લેવાની જાહેરાત કરીને ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવા મોટા મોટા વચનો આપ્યા હતા, પરંતુ ગ્રામજનો આજે પણ અફસોસ કરી રહ્યા છે કે સાંસદે આપેલા વચનો પાળ્યા નથી અને ગામ હજુ પણ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। પાંચ વર્ષ વીત્યા છતાં વિકાસનું એક પણ કામ થયું નથી। આ તળાવ ઊંડા ગાળીને તળાવ ભરવા છે સિંચાઈથી, અને આ ગામમાં રોડ રસ્તા અને રોડા, આ રોડા છે, રોડા છે પણ રળિયમનું બનાવવું છે, તો આ દિવસ સુધી કાગળ માથે એનું એર્યું છે, કોઈ તફાવત થયો નથી। ગામમાં ફર્યા અને મકાનો બધા કે હું નવા બનાવી આલું તો પાડી નાખો, રોડ રસ્તા તમને રોડાનું રોડે રોડું સારું કરી આલું, તાર ફેન્સિંગ કરી આલું, બધું કરી આલું, પણ કોઈ એક નવા પૈસાનું હોય એમને ગ્રાઉન્ડ ફાળવી નથી અને રોડા જે હતા ને એની શિસ્તીમાં છે। અમારી ટીમ ગામે પહોંચી તો ગામમાં કોઈ સુવિધા જોવા મળી નથી। સાંસદે મોટા મોટા વાયદા તો આપ્યા હતા, પરંતુ રોડા ગામને જોડતો રોડ પણ બન્યો નથી, કોઈ પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવામાં આવી નથી। ગામમાં એક તળાવ પણ છે પણ તળાવમાં પાણી નથી। ગામમાં વીજ પોલ તો ઊભા છે પણ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, વીજ પોલ પર નથી ટ્યુબલાઇટ, ત્યારે ગામમાં રાત્રે અજવાળું મેળવવા માટે બલ્બ લગાડવાની ફરજ પડી રહી છે। રોડની આ રોડ પાણી પછી તળાવની આ બધી તકલીફો છે। લીલાધર વાઘેલા ભાઈએ મીટિંગો કરી પણ એ માલિક કોઈ થયું નથી। પાટણ રાધનપુર રોડે નહીં થયો, બધું એમને પડ્યું જ છે। પાંચ વર્ષ વીત્યા છતાં ગામમાં નથી થયા એક પણ કામ। ગ્રામજનોને અનેક વખત સાંસદને ગામની સુવિધા બાબતે રજૂઆત કરી હતી, પરંતુ ગામને આજ દિન સુધી એક રૂપિયાની પણ ગ્રાન્ટ ફાળવી નથી। સાંસદે ગામને દત્તક લઈને મશ્કરી કરી હોય તેવું લાગી રહ્યું છે। ગામમાં નથી મળતું પીવાનું પાણી તો ગામડામાં નથી પાકા રસ્તા, ગામમાં ગટરની પણ યોગ્ય સુવિધા નથી તો ગામમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો જોવા મળે છે, ગામમાં ગંદકીના ઢગ જોવા મળે છે, ગામમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળે છે, ગામમાં યોગ્ય શૌચાલયની સુવિધા નથી। રોડા ગામમાં એક આંગણવાડી આવેલી છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી, બાળકો જીવના જોખમે બેસીને ભણે છે, ત્યારે સાંસદે મોટા મોટા પોકળ વાયદાઓ કરીને ગ્રામજનોને છેતર્યા હોય તેવું લાગી રહ્યું છે। અને ખૂબ ઘણા જ સમયથી જર્જરિત છે, ઘણીવાર મેં લેખિતમાં પણ આપેલું છે, સાંસદે લીધેલું એ ટાઈપ દત્તક લીધું ત્યારનો આનો ઉલ્લેખ થયેલો છે, પણ હજી કોઈ એની જોગવાઈ થઈ નથી અને બાળકોને ચોમાસામાં પણ ભયજનક રહે છે, ઉધઈ પણ લાગે છે અને ઉપર ચોમાસામાં ઘણી તકલીફ પડે છે। રોડા ગામને દત્તક લીધા બાદ પણ ગામની દુર્દશા જોવા મળે છે, ગામની હાલત દયનીય જોવા મળે છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં આ દત્તક ગામની યોજના ભારે પડે તો નવાઈ નહીં। હાલમાં જે રીતે કહી શકાય પાંચ વર્ષ પૂર્ણ થયા અને ત્યારબાદ જે 24 કલાકની ટીમે આ ગામની મુલાકાત લીધી અને ગામના જે આગેવાનો છે તેમના મંતવ્યો જાણ્યા અને તેના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે આ ગામની અંદર માત્ર વિકાસના કામો કાગળ ઉપર જ રહ્યા છે અને જે સાંસદે કરેલા વચનો છે તે ફોક જવા પામ્યા છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।